કેરી બોલો, અહીંયા કેરી શું કે? અહીંયા છે આયરન મેન અને પેલું ટ્રાન્સફોર્મર નું પૂતળું. છોકરીઓની ફેવરિટ વસ્તુ કપડાં. હમણાં એક બ્લોગ એન્ડ કર્યો અને અત્યારે થોડી વાર રેસ્ટ કરીને હવે જઈએ છીએ લિટલ ઇન્ડિયા. ત્યાં ગુજરાતી ખાવાનું મળે છે આપણે ઇન્ડિયાનું. ચાલો તમને બતાવીએ લિટલ ઇન્ડિયા. ગૂગલ મેપમાં આ રીતની સિસ્ટમ છે, ક્યાં જવું છે એડ કરવાનું, પછી ડાયરેક્શન પર જઈએ ને એટલે મેટ્રો સિલેક્ટ કરવાનું, મીન્સ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ. એમાં બતાવે કે કઈ સાઈડથી પહેલાં વોક કરવાનું છે અને પછી ત્યાંથી કેટલા નંબરની બસ પકડવાની છે એ બધું અહીંયા બતાવે છે. એક્સેટ પાછો અત્યારે વોક કરીએ થોડો થાક ઉતરી ગયો એટલે મજા આવે, બાકી તો ટેન થઈ ગયા હતા. જમવાનું મૂક્યું છે, ખબર નહીં શું હોય, કંઈક ભગવાનને આપ્યું છે. એ બે લેંગ્વેજમાં બધું લખેલું હોય, ઇંગ્લિશમાં અને સિંગાપુરી, સિંગાપુરની લેંગ્વેજ લાગે છે કંઈક. અહીંયા જમવાનું છે પણ બધું બધું નથિંગ ઇઝ વેજ. તમે પેલું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઓ આપણે એમ હોય, ફ્રેન્ચ ફ્રાઈઝમાં શું હોય, બટેટા નહીં હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ એ નોન વેજ. કઈ રીતે તો કે જે તેલમાં ચિકન તળ્યું હોય ને એ જ તેલમાં બટેટાની ચિપ્સ કરે. તો આ 64 છે, અમારી 23 આવી ગઈ છે બસ. તો આમાં જઈને ટેપ કરવાનું, જસ્ટ ટેપ ટેપ. સામે જો રેડ લાઇટ છે, સિગ્નલ છે વોકિંગ, એ ગ્રીન થાય ને પછી જ વોક કરવાનું અને અહીંયા જ કરવાનું. આ બંનેની વચ્ચે પેલું ઝીબ્રા ક્રોસિંગ આપણે હોય ને, અને આ છે લિટલ ઇન્ડિયા. ચલો જો ગ્રીન થઈ ગયું તો ચાલી જવાનું. લિટલ ઇન્ડિયામાં પેલા જ આવી ગયું ટમેટા, આ બદામ લાગે, કેરી બોલો, અહીંયા કેરી શું કે? આ બધું સબ્જી ને બધું જોયું ને, અહીંયા ત્રોફા સુધારેલું છે $1 માં અને આ છે છાલ કાઢેલું, તો અમે આ લઈ છે $1. આ ખાવું છે. અહીંયા છે રેસ્ટોરન્ટ નલન કરીને, એના ગૂગલ માં રિવ્યુ ચેક કર્યા સારા છે, તો એમાં જ જઈએ છીએ અને થોડુંક બજેટ માં મીડિયમ છે. અહીંયા જો ઢોસા ને ક્યાં ઠોસાઈ પ્લેન ઠોસાઈ પોડી આયરન મેન અને પેલું ટ્રાન્સફોર્મર નું પૂતળું. મસ્ત ઢોસા ખાઈ લીધા, ચીઝ ઢોસા, બે ઢોસા ખાધા દબાઈને, તો મજા આવી ગઈ. કેમ કે 3-4 દિવસથી આ નહોતું ખાધું આપણે ઇન્ડિયન, ત્યાં આવ્યા પછી એવું ખાધું જ નથી. જે લઈ આવ્યા હતા નાસ્તો એ જ ખાતા હતા, પણ આજે ઇન્ડિયન ખાધું કેટલા દિવસ પછી મજા આવી ગઈ. અને અત્યારે હવે જઈએ છીએ પાછા થોડુંક શોપિંગ કરવા માટે મુસ્તફા સેન્ટરે. એટકી આવે છે, કેમ એટકી આવે છે? મમ્મી યાદ કરે છે, આજે ફોન કેમ ન થાય બે ઘરે. પેલી રિંગ લાઈટ, રિંગ લાઈટ તો ન કે દિલ લાઈટ કહેવાય. આ બધું ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક્સ નો સામાન છે. ટેબલ લાઇટ, છોકરીઓની ફેવરિટ વસ્તુ કપડાં. સહી પકડે હે. જો આ કવર લીધું છે મેં, કેટલાનું? $6 નું કવર લીધું છે. ચલો એટલે સાડી. તો લિટલ ઇન્ડિયા ની બાજુમાં મુસ્તફા સેન્ટર છે. સોંગ હિન્દી વાગતા હતા હમણાં. કેવું બધું આજુબાજુનું પેલું ઇન્ડિયન કરી દીધું એટલે શું, ઇન્ડિયાના લોકોને બહુ મજા આવે. ગર્લ્સના તો ઘણા બધા છે, બોયસનું બહુ વેરાયટી નથી અહીંયા. ગર્લ્સ બહુ આવે છે, બોયસનું આવી ગયું. બોયસના ટી શર્ટ નોર્મલ, ઢગલા ઢગલા આવો પણ જો કોઈ હોય મિર્ચી. અત્યારે રાતના 12:15 થયા છે પણ તોય અમે શૂઝ જોઈએ છે. બોલો કેટલાના છે આ? $29, $1800 રૂપિયા રોકડા, રોકડા નો બાર્ગેનિંગ. કોક કે આ પી ગયા કું
કેટલું બતાવું, ઘણું બધું છે, એ ટુ ઝેડ વસ્તુ આ સેન્ટર માં છે. મુસ્તફા સેન્ટર પિચકારી છે, હોળી રમી હોય તો અહીંયા તો કોઈ એટલું બધું મનાવતા ન હોય, પણ ઇન્ડિયા નું એરિયા છે તો અહીંયા મનાવતા હશે. ગુલાલય છે, હોળી મનાવી હોય તો આવા દાંતિયા ગાય છે અહીંયા તો. અહીંયા લોકો ના વાળ એવા હતા, આનાથી જોરા કુછ ભી. તો ભૂપેન્દ્ર જોગી અમને તેડવા આવ્યો છે કેબ માં, જો બતાવો. क्या नाम बताया? भूपेंद्र जोगी. यूएस में कहाँ कहाँ गए हैं आप? यूएस में बहुत जगह गया हुआ हूँ मैं. नाम बताइए. भूपेंद्र जोगी. ભૂપેન્દ્ર જોગી મૂકીને વયા ગયા છે. ના છે અમારી હોટલ કામલેંગ, કામ નો એમ કપાઈ ગયો છે, કાનલેંગ થઈ ગયું, કાનલેંગ. આ મીટ નો રૂમ. સો ગાઈસ, અત્યારે હોટલ માં પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા 12:17 થઈ છે, તમારે ત્યાં થયા 10:30. તો તમે જુઓ અમારો વ્લોગ ને અમે સુઈ જઈએ છીએ ચાલો. અને કાલે અમારે હોટલ ચેન્જ કરવાની છે, અહીંયાથી જવાનું છે સેન્ટોસા આઈલેન્ડ. તો નામ તો સાંભળ્યું જ હશે તમે. તો કાલે જે હોટેલમાં સ્ટે કરવાના છીએ ત્યાં જેઠાલાલ અને એની પેલી ટીમ હતી, ટીએમ કે ઓસીની, તારક મહેતાની, એ આખી ત્યાં રોકાણી હતી. તો એ હોટેલમાં જવાના છીએ, તો બ્લોગ ખાસ જોજો એ હોટલનો. અમને ટીએમ કે ઓસીમાં સમજાય છે, સાથે તારક મહેતા બોલવાની જરૂર નથી. કાં ગાઈસ, કેવું પડે ને ઘણા ન સમજાય તો. તો કાલનો વ્લોગ પણ જરૂર જોજો, અને આખી સિંગાપુરની સિરીઝ ગમતી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કેવી લાગે છે સિરીઝ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.